स्वागत है, हूं चू यश भट्ट, आपनी साथ है नजक रिशु मॉर्निंग 100 पर। संघ प्रदेश दादरा नगर हवेली और दीव दमण में कांग्रेसे योजी कैंडल मार्च। हाथरस में पीड़िता साथे थयेला दुष्कर्म ने लई डाभेल चेकपोस्ट सुधी योजाई कैंडल मार्च, साथे ज आरोपी ने कड़क में कड़क सजा थाय तेवी मांग करी। द्वारकाना खंभाड़ियाना मुख्य मार्गो पर कैंडल मार्च। एडवोकेट देवजी महेश्वरी की हत्या ने हाथरस की घटना ने लई अनुसूचित जाति समाजे कैंडल मार्च थकी आपी श्रद्धांजलि। डांगना सुबीर तालुकाना बर्दीपाड़ा में अकस्मात मजूर भरेली ट्रक बर्दीपाड़ा नजीक पलटी गई, जेमा 8 मजूरो इजाग्रस्त थया। सायण सुगर की एक ट्रक सुबीर में मजूर लेवा गई थी, ते दरमियान दुर्घटना। सुरेन्द्रनगरना ग्रीनलैंड एरपोर्ट पर कामगिरी दरमियान विस्फोट थता चोटीलाना अनेक गामों में अंधारपट। एरपोर्ट पर जमीन समथड़ करवा माटे विस्फोट थता मोटा पत्थरो वीज लाइन पर पड़ता जीवन तार तूट्या था। अमदावादना निकोलमां युवान पर छरी वडे हुमलो, 4-5 लोकोए हुमलो कर्यानी आशंका, इजाग्रस्त युवक हाल सारवार हेठळ। द्वारकाना खंभाड़ियामां 77 वर्षनी वये 400 किलोमीटरनी पदयात्रा गिरुभात जाडेजा सतत 26 वर्षे आशापुरा माताना मढे जाय छे दर्शन करवा। आ वर्षे पण तेओ 400 किलोमीटरनुं अंतर 6 दिवसमां कापी माताना मढना करशे दर्शन। રાજ્યમાં કોરોનાના વધુ 1302 નવા કેસ નોંધાયા, આજે વધુ 9 લોકોએ જીવ ગુમાવ્યો। રાજ્યમાં કોરોનાના કુલ 1,42,700 કેસ। સુરત જિલ્લામાં કોરોનાના વધુ 283 નવા કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં વધુ 4 દર્દીઓના મૃત્યુ। અમદાવાદમાં કોરોનાના 191 નવા કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં વધુ 3 દર્દીઓના મોત। કોરોનાને લઈને થતા રેપિડ ટેસ્ટની વિશ્વસનીયતા ફરી શંકાના ઘેરામાં। અમદાવાદના નાગરિકે 2 અલગ અલગ જગ્યાએ ટેસ્ટ કરાવતા 1 પોઝિટિવ અને 1 નેગેટિવ, નાગરિકે સીએમ અને ગ્રાહક સુરક્ષા સમિતિને પત્ર લખ્યો। રાજકોટમાં પોલીસે અનલોક 4માં 23,310 લોકો પાસેથી 2.12 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો। અનલોક 3માં 2 કરોડનો દંડ વસૂલાયો, જાહેરમાં ભંગ અને વાહન ડિટેઇન મામલે કાર્યવાહી। વધુ એક ધારાસભ્ય સંક્રમિત, એમએલએ વિમલ ચુડાસમા કોરોના પોઝિટિવ। સોમનાથ બેઠકના એમએલએ છે ચુડાસમા, તબિયત બગડતા કોરોના રિપોર્ટ કરાવ્યો હતો, રિપોર્ટ બાદ હોમ ક્વોરન્ટાઇન થયા। ભાવનગરના તળાજામાં કોરોના વોરિયર્સના નિધનથી શોક માહોલ, કોરોના કાળમાં હોમગાર્ડ તરીકે સેવા આપતા સમયે સેવા આપતા બાદ થયા સંક્રમિત, બાદમાં સારવાર દરમિયાન મોત, સરકારે મૃતક પરિવારને આપી 25 લાખ રૂપિયાની સહાય। નેતા અને પદાધિકારીઓ કોરોનાના નિયમો તોડતા નીતિન પટેલે આપી પ્રતિક્રિયા, કહ્યું નિયમો પાળવાની જવાબદારી સૌ કોઈની, પછી તે સામાન્ય વ્યક્તિ હોય કે પદાધિકારી। ભરૂચમાં વધતા સંક્રમણ વચ્ચે રવિવારી બજારને કરાયો બંધ, છતાં કેટલાક વેપારી પોતાનો સામાન વેચતા નજરે પડ્યા, ગ્રાહકોને વેપારીઓ માસ્ક વગર દેખાયા। સાબરકાંઠાના હિંમતનગરમાં આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી, યુઝ કરેલ એન્ટીજેન ટેસ્ટ કિટનો જથ્થો ખુલ્લામાં પડેલો દેખાયો, રેલવે બ્રિજ નીચે મળ્યો જથ્થો। સુરતની નવી સિવિલ અને સ્વીમેર મેડિકલ કોલેજના અભ્યાસ કરતા બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ કોરોના કામગીરીમાં જોડાશે, ગામોમાં પણ કોરોનાની કામગીરી કરવી પડશે। કોરોના કામગીરી કરવા માટે પરિવહન, પીપીઈ કિટ, રહેવા જમવા સહિતની સુવિધા અપાશે, જોકે આ સુવિધાની જવાબદારી જિલ્લા મેજિસ્ટ્રેટ પર। ફૂડ એન્ડ સેફટીના મીઠાઈના નવા કાયદા બાદ રાજકોટ મહાનગરપાલિકા એક્શનમાં, 45 વેપારીઓને અત્યાર સુધીમાં નોટિસ અપાઈ, નિયમ ઉલ્લંઘન પર 2 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ। સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જંગલ સફારી પાર્કમાં પેટ ઝોન ખુલ્લું મુકાયું, કેવડિયામાં આ પાર્ક બાળકોનું સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર, પાર્કમાં કુલ 20 જેટલી પ્રજાતિના પ્રાણી પક્ષીઓ પણ મૂકવામાં આવ્યા। દેશમાં કોરોના વાયરસથી 1,02,700થી વધુ લોકોના મોત, 66,22,000થી વધુ લોકોના કેસ, 55,83,000થી વધુ લોકો સાજા થયા। નેપાળના પ્રધાનમંત્રી આવાસ કોરોનામાં ઝપેટમાં, પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીના પર્સનલ ડોક્ટર, તેમના 3 સલાહકાર અને તેમના સચિવ કોરોના પોઝિટિવ, પ્રધાનમંત્રી ઓલીની સુરક્ષામાં તૈનાત 76 જવાનો સંક્રમિત થયા। વિશ્વમાં કોરોના વાયરસના 3,53,00,000થી વધુ કેસ, 10,41,000થી વધુ લોકોના મોત, 2,66,00,000થી વધુ લોકોએ કોરોનાને માત આપી। અમેરિકામાં કોરોનાના 76,36,000થી વધુ કેસ, 2,14,000થી વધુ લોકોના નિપજા મોત, 48,49,000થી વધુ લોકો સાજા થયા। બ્રેઝિલમાં કોરોનાના 49,15,000થી વધુ કેસ, 1,46,000થી વધુ લોકોના મોત, 42,63,000થી વધુ લોકોએ કોરોનાને આપી માત।
રશિયામાં કોરોના વાયરસના 12,15,000થી વધુ કેસ, 21,350થી વધુ લોકોના મોત, 9,78,000થી વધુ લોકો સ્વસ્થ થયા. ધારાસભ્ય બાદ સાંસદ પણ ચર્ચામાં. બનાસકાંઠાના સાંસદ પરવત પટેલે નિયમ તોડતા ચર્ચામાં. માસ્ક વગર એમપી બેઠકમાં રહ્યા હાજર. થરાદના ભાપડીમાં મળી હતી ખાટલા બેઠક. સોશિયલ ડિસ્ટન્સ પણ ન જળવાયો. બનાસકાંઠાના વધુ એક એમએલએ ચર્ચામાં. દિયોદર એમએલએ શેવાભાઈ ભુરિયા ચર્ચામાં. નેતાજીએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા. કાર્યક્રમમાં એમએલએ માસ્ક વગર પહોંચ્યા. એમએલએ સામાજિક અંતર પણ ન જાળવ્યું. પ્રજાના પ્રતિનિધિઓ જ તોડે છે નિયમો. ભાજપ એમએલએ બાદ હવે કોંગ્રેસ એમએલએ વિવાદમાં. વાવ એમએલએ ગેનીબેન દેખાયા માસ્ક વગર. જાહેરમાં જનતા વચ્ચે એમએલએ માસ્ક વગર ફરતા દેખાયા. ધાર્મિક કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા. કાંકરેજના નાથપુર ગામમાં હતા ગેનીબેન ઠાકોર. રવેચી માતાના મંદિરે પહોંચ્યા હતા ગેનીબેન. નિયમો તોડવામાં કોંગ્રેસના એમએલએ પણ પાછા. ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વળેચી માતાના મંદિરમાં માસ્ક અને ડિસ્ટન્સના નિયમો ન પાળવાની ભૂલ સ્વીકારી આવી ઘટના ફરી નહીં બને તેનું ધ્યાન રાખવાની ખાતરી આપી, તેમજ મંદિરમાં 50થી વધુ માણસ ન હોવાનો દાવો કર્યો. કોંગ્રેસ આગેવાનો ભૂલ્યા નિયમો. કાર્યકારી પ્રમુખની હાજરીમાં નિયમોનો ભંગ. ઘણા કાર્યકરો માસ્ક વગર દેખાયા. નેતાઓ પોતે જ કોરોના અંગે નિયમો પાડતા નથી. ન્યૂઝ 18 આ અંગે શરૂ કરી ઝુંબેશ. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, નેતાઓ ઉત્સાહમાં ભૂલે છે ભાન. કાયદો દરેક માટે સરખો. સોશિયલ ડિસ્ટન્સનું દરેકે પાલન કરવું જોઈએ. ન્યૂઝ 18ની ઝુંબેશ બાદ બોલ્યા સાંસદ મનસુખ વસાવા. નિયમો પાળો, નિરોગી રહો. કોરોના સામે ન્યૂઝ 18ની ઝુંબેશ. હું નિયમ પાળીશ. ઝુંબેશમાં જોડાઈ જનતા. અમદાવાદની જનતાએ લીધા સોગંદ. ગુજરાતને કોરોના મુક્ત બનાવવાની ઝુંબેશ. એસટીમાં પ્રવાસીઓની સંખ્યામાં કરાયો વધારો. 60ને બદલે હવે 75 પ્રવાસીઓને અપાઈ છૂટ. ન્યૂઝ 18ના સાણંદે કર્યું રિયાલિટી ચેક. કોરોના ગાઈડલાઈનનું પાલન જ નહીં. સાણંદમાં એસટી સ્ટેશન પર સેનેટાઈઝર જ નહીં. પ્રવાસીઓનું ટેમ્પરેચર ચેક નથી થતું. બસમાં ફરજિયાત માસ્કનો નિયમ છે. એસટીમાં ભૂલાઈ રહ્યા છે કોરોનાના નિયમો. ન્યૂઝ 18ને સાણંદના એસટી સ્ટેશનનો અહેવાલ પ્રસારિત કરતા ડેપો મેનેજર તાત્કાલિક સ્ટેશન દોડી આવ્યા. સાણંદ એસટી તંત્ર એલર્ટ થયું. એસટી સ્ટેશન પર સાફસફાઈ શરૂ કરાવી. એસટી સ્ટેશન પર નિયમોનો થતો હતો ભંગ. સ્ટેશન પર સેનેટાઈઝર પણ નહોતું. પહેલા જ દિવસે નિયમોનો ભંગ થયો. અમદાવાદમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા. નિયમો પાળવતી એએમસી પોતે જ નિયમો ભૂલી. એએમસીએ કોરોનાના નિયમોનો ભંગ કર્યો. આંગણવાડી કાર્યકરોને કર્યા ભેગા. સર્વેની કામગીરી માટે બહેનો એકઠી થઈ. હેલ્થ સેન્ટરમાં સામાજિક અંતર ન જળવાયું. જોધપુર અર્બન સેન્ટરમાં ભીડ જામી હતી. સતત બીજા દિવસે મનપાએ કર્યો નિયમનો ભંગ. નવરાત્રિને મામલે ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું નિવેદન. અનલોક 5ની ગાઈડલાઈન મુજબ મળી શકે છે છૂટછાટ. જાહેર સ્થળો પર યોજાતા નવરાત્રિ કાર્યક્રમો પર રોક. ગરબા આયોજનમાં 200 લોકોને મળી શકે છે છૂટછાટ. નવરાત્રિને મામલે સરકાર વિચારણા કરી રહી હોવાનું નીતિન પટેલનું નિવેદન. કોરોના મહામારીને કારણે નવરાત્રિનું આયોજન નહીં થાય, પરંતુ ભરૂચમાં ખેલૈયાઓએ કાઢ્યો છે ઓનલાઈન નવરાત્રિ રમવાનો રસ્તો. જે ગરબા ક્લાસીસમાં ખેલૈયાઓની ધૂમ રહેતી હતી તે સુમસામ જોવા મળે છે. ત્યારે ગરબા ક્લાસીસના ટ્રેનરોએ પણ ખેલૈયાઓને ઓનલાઈન ગરબા શીખવવાનું શરૂ કરી દીધું. તેમજ સ્પર્ધાત્મક ગરબાના આયોજનની શરૂઆત. કોમ્પિટિશનના ધ્યેય સાથે વર્ચ્યુઅલ ગરબાની તૈયારી. નાના નાના ગ્રુપમાં ગરબા ઘરે રમવાનું આયોજન. ઓનલાઈન આયોજનકર્તાના મત મુજબ ગુજરાતના ગરબામાં 90%થી વધુ લોકો ગરબા જોવા મળ્યા. તેમને આ નવરાત્રિમાં ઘરે બેઠા ગરબા નિહાળવા મળે તે માટે કરાયો છે. ભુજના મુસ્લિમ સમાજમાં કુંભાર કારીગરોની હાલત બની દયનીય. મહામારીને કારણે રોજીરોટીને થઈ અસર. એક તરફ વરસાદનો માર, બીજી તરફ મંદીનો માર. છલોછલ થતા માટી ન મળવાથી માત્ર નામ પૂરતા જ બનાવી શક્યા છે ગરબા. જ્યારે દર વર્ષની સરખામણી માત્ર 20% ગરબા તેઓ બનાવી શક્યા. કોમ્પ્યુટર ઓપરેટર બાદ તલાટી કમ મંત્રીઓ હડતાળ પર. રાજકોટ જિલ્લાના 400 જેટલા તલાટી મંત્રીઓ હડતાળ પર ઉતર્યા. જિલ્લાની 594 જેટલી ગ્રામ પંચાયતમાં કામગીરી ઠપ. ડેપ્યુટી કલેક્ટરના ગેરવર્તનના વિરોધમાં તલાટી મંત્રીઓ હડતાળ પર. કોમ્પ્યુટર ઓપરેટરોની અવેજીમાં ગ્રામ પંચાયતમાં મગફળીની ખરીદીના રજીસ્ટ્રેશનની કામગીરી મંત્રીઓ કરતા હતા. ખેડૂતોની મુશ્કેલી વધી. મગફળી ખરીદી નોંધણીમાં ધાંધિયા થવાના મામલે રાજ્યમાં ઘણી જગ્યાએ ફરિયાદો. અરવલ્લીમાં સર્વર બંધ રહેતા ખેડૂતોનો હોબાળો. મોડાસામાં પુરવઠા વિભાગની વેબસાઇટમાં ધાંધિયા થતા ખેડૂતોની હાલાકી વધી. પુરવઠા વિભાગની વેબસાઇટમાં ઠપ થતી હોવાના કારણે ખેડૂતોને હાલાકી. રવિવારે પણ નોંધણી કેન્દ્ર ખુલ્લું હોવાથી મગફળી ખરીદીની નોંધણી માટે ખેડૂતોની કતાર. વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર્સની હડતાળને ગાંધીનગર જિલ્લા તલાટી મહામંડળનો ટેકો. કોમ્પ્યુટર ઓપરેટર્સ 1 ઓક્ટોબરથી મગફળીની ખરીદીની નોંધણી પ્રક્રિયાથી રહ્યા છે દૂર.
विलेज कम्प्यूटर्स की हड़ताल पगले शिक्षकों ने काम की जवाबदारी सौंपाता रोष। जामनगर जिले में 100 शिक्षकों ने ऑर्डर। शिक्षण सीवाय की कामगिरी सौंपाता गुजरात राज्य प्राथमिक शिक्षक संघ में रोष। राज्यना मार्केटिंग यार्ड में मगफळीनी खरीदी शुरू करवामां आवी होवा छतां जूनागढ़ खेडूतो मगफळी ओछा भावे वेचवा मजबूर। मार्केट यार्ड में मगफळी गुणवत्ता प्रमाणे थाय छे पास, त्यारे खेडूतोने तेमनी मगफळी रिजेक्ट थवानो छे डर। हड़तालथी परेशान धोराजीना खेडूतोनो व्यथा ठालववा नवतर प्रयोग। खेडूतोए खेतरमां बेसी मुख्यमंत्रीने पत्र लख्या। खेडूतોએ पत्र साथ कवर में मगफळी मोकली। ऑनलाइन नोंधणी में छे खेडूतોને पड़ती मुश्किलोना निवारण ने लईने मुख्यमंत्री समक्ष करी मांग। मगफळीની खरीदીને नोंधણી અંગે एमएलए ललित वसोयाए कर्या मोटा आक्षेप। राजकोटમાં नोंधણી में बेधारी नीतिनो आक्षेप। बे कैबिनेट मंत्रीઓના नाम लीधा विना आरोप लगाया। राजकोट जिल्लाના 11 તાલુકામાં મંત્રીના મત વિસ્તારમાં વધુ નોંધણી કરવામાં આવી હોવાનો વસોયાનો આક્ષેપ। વાલા દવલાની નીતિ અપનાવતી હોવાનો લગાવ્યો આક્ષેપ। કોંગ્રેસ એમએલએ લલિત વસોયાના આક્ષેપ પર કેન્દ્રીય મંત્રી માંડવિયા બોલા, વસોયાને માત્ર આક્ષેપ કરવા હોય છે, મંત્રીઓએ આક્ષેપોને હસીને કાઢી દીધા। ખેડાના ફાગવેલ મંદિરની મુલાકાત સમયે અમિત ચાવડાએ સરકારની ખેડૂત વિરોધી નીતિનું આપ્યું નિવેદન। ખેડૂતોને અતિવૃષ્ટિની સહાય 1 મહિના બાદ પણ ન મળ્યાનું જણાવ્યું। पाटीदार अनामत आंदोलन समय भावनगर में नोधायेल केस संदर्भे एनसीपी नेता रेशमा पटेल एलसीबी समक्ष हाजर थे, समन्स मब्या बाद हाजर। रेशमा पटेले मोरबी दुष्कर्म केस ने मामले राज्य सरकार पर साधु निशान। राज्य में महिलाओं की सुरक्षा मुद्दे उठाया सवाल। फायर सेफ्टी की अमलवारी अंगे कांग्रेस प्रवक्ता मनीष दोशी निवेदन। 6 करोड़ नागरिकों ने दुर्घटना से बचाव 8 महानगरों की स्थिति खराब होवानु निवेदन। 40% फायर सर्विस में कर्मचारियों की जगह खाली। टिकट माटे सोमा पटेल ना हवा त्या, टिकट आपे ते पक्ष में जवा तैयार छे। सोमा भाई कयो जे टिकट आपशे तेमां जोडाईश, कांग्रेस टिकट आपे तो कांग्रेस में जईश। लींबड़ीना पूर्व धारासभ्य छे सोमा पटेल। अमदावादना निकॉलनी डिवाइन स्कूलनी फी ने लईने मनमानी। 25% माफी साथे 6 दिवस में फी भरवा दबाण। 10 ऑक्टोबर पहला फी नहीं भरे तो फी माफी आपवा इनकार। फीनी उघराणी संदर्भे अमदावादना निकॉल में आवेल डिवाइन इंटरनेशनल स्कूलनो पत्र। वालीओने 10 ऑक्टोबर सुधी में फी जमा करावी देवा जणाव्युं। फी में 25% राहत लाभ लेवा 10 ऑक्टोबर सुधी में फी भरवा कर। स्कूल फी अंगे डेप्यूटी सीएम बोला, फक्त ट्यूशन फी ज वसूल करी शकाशे। ट्यूशन फी में 25% नहीं मिली रही है राहत। ट्यूशन फी सिवाय अन्य कोई फी वसूली नहीं शकाय। गुजरात शिक्षण बोर्ड छबरड़ा कारण एक विद्यार्थी भविष्य जोखम में। विद्यार्थी मार्कशीट में परीक्षा वर्ष 2420 और परिणाम वर्ष 2020 बदले 2024 छापी देवाय। वडोदरा वाघोड़िया रोड पर रहता धोरण 12 विद्यार्थीए परिणाम आया बाद एमएस यूनिवर्सिटी में प्रवेश अरजी करी। प्रवेश मब्या बाद डॉक्यूमेंट रजू करता यूनिवर्सिटीए एडमिशन आपवानो इनकार कर्यो। यूपी बाद जामनगर में बनी शर्मसार करती घटना। 17 वर्ष की सगीरा पर थयो सामूहिक बलात्कार। 4 नराधमोए आचर्यु दुष्कर्म। फरियाद बाद 3 नराधमो पकड़ाया। हजू 1 नराधम गिरफ्तारी थी दूर। ऊंघनी दवा पीवड़ावे दुष्कर्म आचर्यु। मुख्य आरोपी घरे पहुंची न्यूज 18 की टीम। मुख्य आरोपी मोहित हाल फरार। पुलिस 4 पैकी 3 की करी धरपकड़। राज्यभर में घटना घेरा प्रत्याघातों। आ तरफ मोरबीना हड़वद में अस्थिर मगजनी युवती साथ दुष्कर्म। महिला साथ दुष्कर्म वीडियो वायरल। हड़वद में ट्राफिक चौकी में दुष्कर्म की घटना। हड़वद माड़िया चौकड़ी थी ए चौकी जेमा नराधमे आचर्य दुष्कर्म। वीडियो वायरल थता पुलिसे तात्कालिक चौकी हटाई दी। अहेवाल बाद पुलिसे 2 लोगों सामे नोधी फरियाद। दुष्कर्म आचरनार की ओळख थी। पुलिसे टूंक समय में आरोपी ने पकड़वानो कर्यो दाव। प्रदेश कांग्रेसे जामनगर मोरबी शर्मसार करती घटना ने वखोड़ी। प्रदेश कांग्रेस नो मोटो आक्षेप, आरोपीओ ने नथी पोलिस नो डर। सूरत एमडी ड्रग्स कांड मामले वधु धरपकड़ो थई शके। सूरत क्राइम ब्रांचे लिस्ट तैयार कर्यो। आरोपी आदिल ना मित्रों की याद तैयार। आदिल ना 20 मित्रों की पूछपरछ कराई। सूरतना वेसु विस्तार में थई हती पार्टी। फ्लेट डुमस की होटल फार्म हाउस में पण पार्टी। पुलिसे कहू शनिवारे रविवारे योजाई हती पार्टी। पार्टी में जोड़ायेलाओ अंगे थई शके तपास। जाणवा मळ्युं छे के मालतुजार आदिल पार्टीओनो शौकीन हतो। ड्रग्स केस में आदिल नुरानी नी थई शके छे धरपकड़। औद्योगिक विस्तार में गांजा की खेती। सूरतना भटारा इंडस्ट्री की घटना। रवितेज इंडस्ट्री पास गांजा छोड़ मळी आव्या। औद्योगिक विस्तार में नशा की खेती। वेपारी गांजा छोड़ थी हता अजाण।
सूरत में हाल नशाखोरी विरुद्ध चाले छे झुंबेश गांजाना छोड़ अंगे वेपारीओनी तपासनी बाद हवे सूरत पोलीस शुं करे छे कार्यवाही तेना पर नजर। सूरत में जिम ट्रेनर नो मृतदेह मळवाना मामले पोस्टमार्टम रिपोर्ट में मौतनुं कारण बहार आव्युं स्टेरॉइड ना ओवरडोज थी मौत थयानुं खुल्युं मेजर केरियावाळा नामना ट्रेनर नुं मौत थयुं। मृतकना सैम्पल एफएसएल में मोकलाया पोलीसे पण घटना अंगे तपास करी मानसिक रीते ताण में होवानी पोलीसने शंका। बनासकांठा में हुमला वीडियो वायरल 7 दिवस अगाउ दियोदर में थई हती मारामारी अनुसूचित जाति की युवती की थई हती छेड़ती छेड़ती बाद 10 लोग पर थयो हुमलो घायल थयेला परिवार पर करायो हतो हुमलो अनुसूचित जाति समाज में घेरा प्रत्याघातो आरोपीओ न पकड़ाता परिवार में रोष हुमला में 17 ना नाम सामे 27 फरियाद दाखिल। अमदावाद ग्राम्य एसओजीए नशीला पदार्थ कारोबार नो कर्यो पर्दाफाश पुलिसे नशाकारक सीरप नो लाखों रुपया जंगी जत्था साथे बे आरोपी की धरपकड़। आरोपी राज्यनी दवा कंपनी तथा फार्मा कंपनीओं सीधा संपर्क में होवानो पुलिस तपास में सामे आव्यो राज्य बहार पण नशीला पदार्थ करात हतो वेचाण। कोरोना काल में बेरोजगार अने आर्थिक तंग बनेला लोकोनी भारे आव्यो अमदावादनुं सहकार सेवा ग्रुप ठक्कर बापानगर वोर्ड में 500 जेटला जरूरियातमंद लोकोने कपड़ा सहित चीज वस्तुओनुं वितरण। राज्य में 10 लाख परिवारों ने मळशे राहत दरे अनाजनो लाभ फूड सिक्योरिटी एक्ट अंतर्गत सीएम रूपाणीनी जाहेरात 50 लाख गरीब सामान्य वर्गना लोकोने लाभ। गीर सोमनाथ अंबुजा सीमेंट कंपनी में स्थानिक रोजगारी ने मामले आमरणात उपवास जन अधिकार मंच नेता प्रवीण रामे आमरणात उपवास छावणी की मुलाकात लीधी कोडिनार वडनगर गामना युवानों 10 दिवस उपवास पर। धारासभ्य कांतल जाडेजाए स्वखर्चे खेडूतों ने करी होड़ी की सहाय चौटा गाम में भादर नदी रस्ताओ धोवाई जता खेडूतों ने पड़ती थी मुश्किल रस्ता में पानी भराता खेडूतों ने 5 किलोमीटर फरी ने करवी पड़ती थी सफर। લાખણીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા યોજવામાં આવી કેન્ડલ માર્ચ હાથરસની ઘટનાને લઈ હાઈવે પર ચક્કા જામ કરીને નોંધાવવામાં આવ્યો વિરોધ પીડિતાને ન્યાય અપાવવાની માંગ સાથે કર્યા સૂત્રોચ્ચાર। અરવલ્લીના મોડાસામાં હાથરસ ઘટનાની વિરુદ્ધમાં કેન્ડલ માર્ચ યોજાઈ વિવિધ રાજકીય સામાજિક સંગઠન માર્ચમાં જોડાયા। અમરેલીમાં યુપીના હાથરસની પીડિતાને અપાઈ શ્રદ્ધાંજલિ સાવરકુંડલા અનુસૂચિત જાતિ સંગઠન દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિત કોંગ્રેસના કાર્યકરો જોડાયા। ગુજરાતના ગામડાઓમાં પણ હાથરસની ઘટનાના પડઘા નર્મદાના કેવડિયા કોલોનીમાં અનુસૂચિત જાતિ દ્વારા યોજાઈ રેલી આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ। હાથરસ દુષ્કર્મના કેસ મામલે મહેસાણાના વડનગરમાં રોષ પીડિતાને ન્યાય અપાવવાની માગણી સાથે અનુસૂચિત જાતિ દ્વારા સૂત્રોચ્ચાર। સુરતના હીરાબાગમાં વીએચપીનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ હાથરસ અને બલરામપુરમાં મૃત્યુ પામેલા નિર્ભયાને અપાઈ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં રાષ્ટ્રીય બજરંગ દળ પણ જોડાયું પોલીસે તમામ લોકોની અટકાયત કરી। અમદાવાદમાં એનએક્સી ખાતે મળી પછાત જાતિના આગેવાનોની બેઠક વર્તમાન પરિસ્થિતિમાં પછાત જાતિ પર બની રહેલા અત્યાચારોને મુદ્દે બેઠક કોંગ્રેસ ધારાસભ્ય નૌશાદ સોલંકીની આગેવાનીમાં બેઠક। દેશમાં વધતી દુષ્કર્મની ઘટનાને લઈને સુરેન્દ્રનગરમાં વિરોધ જિલ્લા કોંગ્રેસે મહાત્મા ગાંધી સિવિલ હોસ્પિટલ ખાતે કર્યા ધરણા બેટી બચાવોમાં લાગ્યા નારા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત। અમેરિકામાં ગુજરાતી યુવકની હત્યા ફ્લોરિડામાં સ્ટોર યુવક પર ફાયરિંગ અને લૂંટારાઓએ ફાયરિંગ કરી હત્યા કરી મૂળ મહેસાણાના સેવાલિયા ગામનો હતો યુવક દિલીપ પટેલ નામના યુવકની હત્યા। સુરતમાં ભાડાના મામલે મારામારી રિક્ષા ભાડાના મામલે ચાલક પ્રવાસી વચ્ચે બબાલ રિક્ષા ભાડા અંગે છૂટા હાથની મારામારી ટીઆરબી જવાને બંને પક્ષોને સમજાવ્યા ઝઘડો વધતા પોલીસ પણ પહોંચી। પિરાણા ડમ્પિંગ સાઇટના ઢગલામાંથી 1 સપ્તાહ બાદ મળ્યો 12 વર્ષની નેહાનો મૃતદેહ 1 સપ્તાહ પહેલા કચરો વીણવા જતા કચરાના ઢગલા નીચે દટાઈ હતી નેહા સર્ચ ઓપરેશન બાદ મળ્યો નેહાનો મૃતદેહ। ધોળકાના કમોડમાં રહેતો પરિવાર પિરાણા ડમ્પિંગ સાઇટમાં આવ્યો હતો કચરો વીણવા રમતા રમતા નેહા અને અનિલ નામના બાળકો કચરાના ઢગલામાં દટાયા આસપાસના લોકોએ અનિલને તાત્કાલિક બહાર કાઢતા બચાવ નેહાનો નહોતો મળ્યો પત્તો। આ સાથે સમાચારોમાં હાલ બસ આટલું જ મને યશના આપ છો રજા જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।